सूरत जिल्लाना बारडोली प्रदेश केळवणी मंडळ संचालित कॉलेजमां खानगी युनिवर्सिटीना बेनरो लगावाना मुद्दे सीवायएसएस विद्यार्थी विंग द्वारा आचार्यने आवेदनपत्र आपवामां आव्युं हतुं। बारडोलीनी पीआरबी आर्ट्स एंड पीआरजी कॉमर्स कॉलेजमां खानगी युनिवर्सिटीना प्रचार माटे बेनरो लगाडवामां आव्या छे। ग्रांटेड कॉलेजमां खानगी युनिवर्सिटीना प्रचार माटे बेनरो लागता विद्यार्थी संगठनों द्वारा विरोध करवामां आवी रह्यो छे अने आ बेनरो तात्कालिक हटावानी मांगणी साथे सीवायएसएस ना विद्यार्थीओए आचार्यने आवेदनपत्र सुपरत कर्यो हतो। જી તમારું નામ? જી મારું નામ વિક્રમસિંહ રાજપૂત છે। અમે સીવાયએસએસ છાત્ર યુવા સંઘર્ષ સમિતિમાંથી આવીએ છીએ। અમારી આજની માંગણી એવી હતી કે આ બારડોલી કોલેજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જે છે તમે જોઈ રહ્યા છો તે VNSU વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના હસ્તક કોલેજ છે। એની ગ્રાન્ટ UGC આપે છે એટલે આનું સંપૂર્ણપણે સંચાલન સરકારી યોજનાઓથી લઈને સંપૂર્ણપણે એની એક એક જવાબદારી સરકારશ્રી દ્વારા થાય છે। તો આ કોલેજ એટલે સરકારી યુનિવર્સિટીની હસ્તક લાગતી કોલેજની અંદર પ્રાઇવેટ યુનિવર્સિટીનો પ્રચાર પ્રસારણ કરવામાં આવી રહ્યું છે। તમે ધ્યાન જોઈ શકો છો, અહીંયા બેનરો લાગ્યા છે, પોસ્ટરો લાગ્યા છે, કાઉન્સલર બેહાડવામાં આવ્યું છે। અમારું કેવું એમ છે કે જો આ લાખો રૂપિયા ફી લેતી યુનિવર્સિટીનો તમે પ્રચાર પ્રસારણ કરો છો, વિદ્યાર્થીઓને એમની સમજ આપો છો, તો આપણી VNSU જે સરકારી યુનિવર્સિટી છે તેમાં એ કોર્સો નહિવત દરે ચાલે છે તેની જાણકારી આપો। શું કામ સરકારી અને ગ્રાન્ટીનેટ કોલેજોની અંદર પ્રાઇવેટ યુનિવર્સિટીના પ્રચાર પ્રસારણ કરવા જોઈએ? કારણ કે તેમનું પ્રોત્સાહનથી તમને કંઈ અંગત ફાયદો છે કે તમારા આકાઓને કંઈ ફાયદો છે? અમારું એટલી જ માંગણી છે કે ગ્રાન્ટીનેટ કોલેજની અંદર VNSU લગતા કોર્સો જે આ સેમ કોર્સો તમામ કોર્સો તેમાં ચાલે જ છે ને નહિવત દરે ચાલે છે તે કોર્સો અહીંયા ચલાવવામાં આવે। ને જો તમે ધ્યાન દોરો છો તો આટલા દાડાથી 12માના પ્રમાણપત્ર આવ્યા છે, એડમિશન ચાલુ છે, છતાં કોઈ દાડા એમના માટે કાઉન્સલર બેસાડવામાં આવ્યા નથી કે આ ભાઈ 12માં પાસ કર્યું છે, તમે VNSU એડમિશન લેવ છો, આ તમારા માટે કાઉન્સલર, આ ટેબલ વ્યવસ્થા। ઉલટાનું અમે જે વિદ્યાર્થીઓ સેવા માટે અરજી કરીએ છીએ તેમને નકારવામાં આવે છે, પરંતુ પ્રાઇવેટ યુનિવર્સિટીવાળાને બોર્ડ, 3D HD પ્રિન્ટવાળા ગ્રાફિક્સ, એમને ટેબલ સુવિધા, બધી સુવિધા આપીને એમને કાઉન્સલરો અંદર બેહાડવામાં આવે છે તાકી તેમને પ્રોત્સાહિત થઈને પ્રાઇવેટ યુનિવર્સિટીના લાખો રૂપિયાની ફીસો વાળાને એમનું ભંડોળ ભેગું થાય। અમે એના વિરોધમાં છે ને અમારી શાંતિપૂર્ણ અરજી છે કે અમે કોઈનો વિરોધ નથી, બસ ગ્રાન્ટીનેટ કોલેજની અંદર પ્રાઇવેટ યુનિવર્સિટીનું પ્રચાર પ્રસારણ એ તદ્દન ખોટી બાબત છે ને અમે એના વિરોધી રહેશું। ને જો આ આગળ પણ ન ચાલવામાં આવે તો અમે જિલ્લા શિક્ષક અધિકારી તથા યુનિવર્સિટી કુલપતિશ્રી અને જો એ પણ ના આ બાબતે નિર્ણય લે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું।